મારા પ્રિય દેશવાસીઓ નમસ્કાર આજે દેશના અનેક હિસ્સાઓમાં સૂર્ય ઉપાસનાનું મહાપર્વ છઠ મનાવાઈ રહ્યું છે છઠ પર્વનો હિસ્સો બનવા માટે લાખો શ્રદ્ધાળુઓ પોતાના ગામ પોતાના ઘર પોતાના પરિવાર વચ્ચે પહોંચ્યા છે મારી પ્રાર્થના છે કે છઠ માતા બધાની સમૃદ્ધિ બધાના કલ્યાણના આશીર્વાદ આપે સાથીઓ સૂર્ય ઉપાસનાની પરંપરા એ વાતનું પ્રમાણ છે કે આપણી સંસ્કૃતિ આપણી આસ્થાનો પ્રકૃતિ સાથે કેટલો ગાઢ સંબંધ છે આ પૂજા દ્વારા આપણા જીવનમાં સૂર્યના પ્રકાશનું મહત્વ સમજાવાયું છે સાથે જ એ સંદેશ પણ આપવામાં આવ્યો છે કે ઉતાર ચઢાવ જીવનનો અભિન્ન હિસ્સો છે આથી આપણે દરેક પરિસ્થિતિમાં એક સમાન ભાવ રાખવો જોઈએ છઠ માતાની પૂજામાં અલગ અલગ ફળો અને ઠેકુઆનો પ્રસાદ ચડાવવામાં આવે છે આ વ્રત પણ કોઈ કઠિન સાધનાથી ઓછું નથી હોતું છઠ પૂજાની વધુ એક વિશેષ વાત એ હોય છે કે તેમાં પૂજા માટે જે વસ્તુઓનો ઉપયોગ થાય છે તેને સમાજના વિભિન્ન લોકો મળીને તૈયાર કરે છે તેમાં વાંસની ટોકરી કે સુપડીનો ઉપયોગ થાય છે માટીના દીવાઓનું પોતાનું મહત્વ હોય છે તેના દ્વારા ચણાનો પાક ઉગાડનાર ખેડૂતો અને પતાસા બનાવનાર નાના ઉદ્યમીઓનું સમાજમાં મહત્વ સ્થાપિત કરવામાં આવ્યું છે તેમના સહયોગ વિના છઠની પૂજા સંપન્ન જ ન થઈ શકે છઠનું પર્વ આપણા જીવનમાં સ્વચ્છતાના મહત્વ પર પણ ભાર આપે છે આ પર્વ આવતા સામુદાયિક સ્તર પર સડક નદી ઘાટ પાણીના વિભિન્ન સ્ત્રોત બધાની સફાઈ કરવામાં આવે છે છઠનું પર્વ એક ભારત શ્રેષ્ઠ ભારતનું પણ ઉદાહરણ છે આજે બિહાર અને પૂર્વાંચલના લોકો દેશના જે પણ ખૂણામાં છે ત્યાં ધૂમધામથી છઠનું આયોજન થઈ રહ્યું છે દિલ્હી મુંબઈ સહિત મહારાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓ અને ગુજરાતના અનેક હિસ્સાઓમાં છઠનું મોટા સ્તર પર આયોજન થવા લાગ્યું છે મને તો યાદ છે કે પહેલા ગુજરાતમાં આટલી છઠ પૂજા નહોતી થતી પરંતુ સમયની સાથે આજે લગભગ આખા ગુજરાતમાં છઠ પૂજાના રંગ નજરે પડવા લાગ્યા છે આ જોઈને મને પણ ખૂબ જ આનંદ થાય છે આજકાલ આપણે જોઈએ છીએ કે વિદેશથી પણ છઠ પૂજાની કેટલી ભવ્ય તસવીરો સામે આવે છે એટલે કે ભારતનો સમૃદ્ધ વારસો આપણી આસ્થા દુનિયાના ખૂણા ખૂણામાં પોતાની ઓળખ વધારી રહ્યા છે આ મહાપર્વમાં સહભાગી થનારા દરેક આસ્થાવાનને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ મારા પ્રિય દેશવાસીઓ હમણાં આપણે પવિત્ર છઠ પૂજાની વાત કરી ભગવાન સૂર્યની ઉપાસનાની વાત કરી તો શા માટે સૂર્ય ઉપાસનાની સાથોસાથ આજે આપણે તેમના વરદાનની પણ ચર્ચા ન કરીએ સૂર્યદેવનું આ વરદાન છે સૌર ઉર્જા સોલાર એનર્જી આજે એક એવો વિષય છે જેમાં સમગ્ર દુનિયા પોતાનું ભવિષ્ય જોઈ રહી છે અને ભારત માટે તો સૂર્યદેવ સદીઓથી ઉપાસના જ નહીં જીવન પદ્ધતિના કેન્દ્રમાં પણ રહ્યા છે ભારત આજે પોતાના પારંપરિક અનુભવોને આધુનિક વિજ્ઞાન સાથે જોડી રહ્યું છે ત્યારે આજે આપણે સૌર ઉર્જાથી વીજળી બનાવનાર સૌથી મોટા દેશોમાં સમાવિષ્ટ થઈ ગયા છીએ સૌર ઉર્જાથી આપણા દેશના ગરીબ અને મધ્યમ વર્ગના જીવનમાં કેવી રીતે પરિવર્તન આવી રહ્યું છે તે પણ અધ્યયનનો વિષય છે તામિલનાડુમાં કાંચીપુરમમાં એક ખેડૂત છે થી કે એઝીલન તેમણે પીએમ કુસુમ યોજનાનો લાભ લીધો અને પોતાના ખેતરમાં દસ હોર્સ પાવરનો સોલાર પંપ સેટ લગાવ્યો હવે તેમને પોતાના ખેતર માટે વીજળી પર કંઈ ખર્ચ કરવો નથી પડતો ખેતરમાં સિંચાઈ માટે હવે તેઓ સરકારના વીજળી પુરવઠા પર નિર્ભર પણ નથી આજ રીતે રાજસ્થાનના ભરતપુરમાં પીએમ કુસુમ યોજનાના વધુ એક લાભાર્થી ખેડૂત છે કમલજી મીણા કમલજીએ ખેતરમાં સોલાર પંપ લગાવ્યો જેનાથી તેમનો ખર્ચ ઓછો થઈ ગયો છે ખર્ચ ઓછો થયો તો આવક પણ વધી ગઈ કમલજી સોલાર વીજળીથી બીજા અનેક નાના ઉદ્યોગોને પણ જોડી રહ્યા છે તેમના વિસ્તારમાં લાકડાનું કામ છે ગાયના છાણથી બનનારા ઉત્પાદનો છે તેમાં પણ સોલાર વીજળીનો ઉપયોગ થઈ રહ્યો છે તેઓ દસ બાર લોકોને આજીવિકા પણ આપી રહ્યા છે અર્થાત કુસુમ યોજનાથી કમલજીએ જે શરૂઆત કરી તેની સુવાસ કેટલાય લોકો સુધી પહોંચવા લાગી છે સાથીઓ શું તમે ક્યારેય વિચારી શકો છો કે તમે આખો મહિનો વીજળીનો ઉપયોગ કરો અને તમારું વીજળી બિલ આવવાને બદલે તમને વીજળીના પૈસા મળે સૌર ઉર્જાએ આ પણ કરી દેખાડ્યું છે તમે કેટલાક દિવસ પહેલા દેશના પહેલા સૂર્યગ્રામ ગુજરાતના મોઢેરાની ઘણી ચર્ચા સાંભળી હશે મોઢેરા સૂર્યગ્રામના મોટાભાગના ઘર સોલાર પાવરથી વીજળી ઉત્પાદન કરવા લાગ્યા છે હવે ત્યાંના અનેક ઘરોમાં મહિનાના અંતે વીજળીનું બિલ નથી આવતું પરંતુ વીજળીની કમાણીના ચેક આવી રહ્યા છે આ થતું જોઈને અનેક ગામોના લોકો મને પત્રો લખીને કહી રહ્યા છે કે તેમના ગામને પણ સૂર્યગ્રામમાં પરિવર્તિત કરી દેવામાં આવે એટલે કે તે દિવસ દૂર નથી જ્યારે ભારતમાં સૂર્યગ્રામોનું નિર્માણ ઘણું મોટું જનાંદોલન બનશે અને તેની શરૂઆત મોઢેરા ગામના લોકો કરી જ ચૂક્યા છે આવો મન કી બાતના શ્રોતાઓને પણ મોઢેરાના લોકો સાથે મેળવીએ આપણી સાથે આ સમયે ફોન લાઈન પર જોડાયા છે શ્રીમાન વિપિનભાઈ પટેલ વિપિનભાઈ નમસ્તે જુઓ હવે તો મોઢેરા સમગ્ર દેશ માટે એક મોડેલના રૂપમાં ચર્ચામાં આવી ગયું છે પરંતુ જ્યારે તમને તમારા સંબંધીઓ પરિચિતો બધી વાતો પૂછતા હશે તો તમે તેમને શું શું કહો છો શું ફાયદો થયો સાહેબ લોકો અમને પૂછે છે તો અમે કહીએ છીએ કે અમને જે બિલ આવતું હતું લાઇટ બિલ તે હવે શૂન્ય આવી રહ્યું છે અને ક્યારેક સિત્તેર રૂપિયા આવી જાય છે પરંતુ અમારા સમગ્ર ગામમાં આર્થિક પરિસ્થિતિ સુધરી રહી છે અર્થાત એક રીતે પહેલા જે વીજળી બિલની ચિંતા હતી તે સમાપ્ત થઈ ગઈ હા સાહેબ તે વાત તો સાચી છે સાહેબ હવે કોઈ ટેન્શન નથી સમગ્ર ગામમાં બધા બધા લોકોને લાગી રહ્યું છે 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 કે સાહેબે જે કર્યું કર્યું તો તે ઘણું સારું તેઓ ખુશ સાહેબ આનંદિત થઈ રહ્યા હવે પોતાના ઘરમાં જ પોતે જ વીજળીના કારખાનાના માલિક બની ગયા પોતાના ઘરની છત પર વીજળી બની રહી છે હા સાહેબ સાચી વાત છે સાહેબ તો આ જે પરિવર્તન આવ્યું છે તેની ગામના લોકો પર શું અસર છે સાહેબ સમગ્ર ગામના લોકો તેઓ ખેતી કરી રહ્યા છે તો પછી અમારે વીજળીની ઝંઝટ હતી તેમાંથી મુક્તિ મળી ગઈ છે વીજળીનું બિલ તો ભરવાનું નથી તેથી નિશ્ચિંત થઈ ગયા છે સાહેબ અર્થાત વીજળીનું બિલ પણ ગયું અને સુવિધા વધી ગઈ ઝંઝટ જ ગઈ સાહેબ અને સાહેબ જયારે તમે અહીં આવ્યા હતા અને તે થ્રીડી શો જેનું અહીં ઉદઘાટન કર્યું હતું તે પછી તો મોઢેરા ગામમાં ચાર ચાંદ લાગી ગયા છે સાહેબ અને તે જે સેક્રેટરી આવ્યા હતા સાહેબ જી 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 તો અમારું ગામ ફેમસ થઈ ગયું છે સાહેબ હા સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહાસચિવ મને ઘણો આગ્રહ કર્યો કે ભાઈ આટલું મોટું કામ કર્યું છે તો હું ત્યાં જઈને જોવા ઈચ્છું છું ચાલો બિપિનભાઈ તમને અને તમારા ગામના બધા લોકોને મારા તરફથી ઘણી ઘણી શુભકામનાઓ અને દુનિયા તમારામાંથી પ્રેરણા લે અને આ સોલાર એનર્જી અભિયાન ઘરે ઘરે ચાલે ઠીક છે સાહેબ તે અમે બધા લોકોને કહીશું કે ભાઈ સોલાર લગાવડાઓ તમારા પૈસાથી પણ લગાવો ઘણો ફાયદો છે હા લોકોને સમજાવો ચાલો ઘણી ઘણી શુભકામનાઓ ધન્યવાદ ભાઈ થેન્ક યુ સાહેબ થેન્ક યુ સાહેબ મારું જીવન ધન્ય થઈ ગયું સાહેબ આપની સાથે વાત કરીને વિપિનભાઈનો ઘણો ઘણો ધન્યવાદ આવો હવે મોઢેરા ગામના વર્ષાબેન સાથે પણ વાત કરીએ હેલો નમસ્તે સાહેબ નમસ્તે નમસ્તે વર્ષાબેન કેમ છો તમે અમે તો ઘણા મજામાં છીએ સાહેબ આપ કેમ છો હું પણ મજામાં છું અમે તો ધન્ય થઈ ગયા સાહેબ આપની સાથે વાત કરીને અચ્છા વર્ષાબેન જી તમે મોઢેરામાં તમે તો એક તો સૈનિક પરિવારમાંથી છો હું છે ને એક સૈનિક પરિવારમાંથી આવું છું હું પૂર્વ સૈનિક ની પત્ની બોલી રહી છું તો પહેલા હિન્દુસ્તાન મળી તમને મને રાજસ્થાન જવા જવા મળ્યું મળ્યું ગાંધીનગર કાંઝોર જમ્મુ છે ને ત્યાં જવાની પણ તક મળી સાથે રહેવાની તક મળી બહુ જ સુવિધા ત્યાં મળી હતી સાહેબ હા આ સૈન્ય માં હોવાને કારણે તમે હિન્દી પણ સરસ બોલી રહ્યા છો જી હા સાહેબ શીખી છે સાહેબ મને જણાવો કે મોઢેરામાં જે આટલું મોટું પરિવર્તન આવ્યું આ સોલાર રૂપટોપ પ્લાન્ટ તમે લગાવી દીધો શરૂઆતમાં લોકો કહી રહ્યા હશે ત્યારે તો તમને મનમાં થયું હશે આનો શું અર્થ શું કરી રહ્યા છીએ શું થશે આમ કંઈ થોડી વીજળી આવે આ બધી વાતો છે જે તમારા મનમાં આવી હશે હવે શું અનુભવ થઈ રહ્યો છે તેનો ફાયદો શું થયો છે ખૂબ ફાયદો થયો સાહેબ ફાયદો જ ફાયદો થયો છે સાહેબ અમારા ગામમાં તો રોજ દિવાળી મનાવાઈ રહી છે આપના કારણે ચોવીસ કલાક અમને વીજળી મળી રહી છે અને બિલ તો આવતું જ નથી અમારા ઘરમાં અમે ઇલેક્ટ્રિક ચીજો લાવી દીધી છે આ બધી ચીજોનો ઉપયોગ કરી રહ્યા છે અને તમારા કારણે સાહેબ બિલ તો આવતું જ નથી ને અમે મુક્ત મને આ બધાનો ઉપયોગ કરી શકીએ છીએ આ વાત સાચી છે તમે વીજળીનો મહત્તમ ઉપયોગ કરવાનો પણ નિર્ણય કરી લીધો છે કરી લીધો સાહેબ કરી લીધો અત્યારે અમારે કોઈ સમસ્યા જ નથી અમે મુક્ત મને આ બધું વોશિંગ મશીન એસી બધું વાપરી શકીએ છે સર અને ગામના બાકીના લોકો પણ ખુશ છે આ કારણે ઘણા ઘણા ખુશ છે સાહેબ અચ્છા આ તમારા પતિદેવ તો ત્યાં સૂર્ય મંદિરમાં કામ કરે છે ને તો ત્યાં જે લાઈટ શો થયો તેનો મોટો કાર્યક્રમ થયો અને હવે દુનિયાભરના મહેમાનો આવી રહ્યા છે દુનિયા ફોરેનર આવી રહ્યા છે પણ તમે વર્લ્ડમાં પ્રસિદ્ધ કરી દીધું અમારા ગામને તો તમારા પતિનું હવે કામ વધી ગયું હશે આટલા મહેમાનો ત્યાં મંદિરમાં જોવા માટે આવી રહ્યા છે અરે કોઈ વાંધો નથી જેટલું પણ કામ વધે ને સાહેબ કોઈ વાંધો નથી અમને કોઈ કામની સમસ્યા જ નથી મારા પતિને બસ આપ વિકાસ કરતા જાઓ અમારા ગામનો હવે ગામનો વિકાસ તો આપણે બધાએ મળીને કરવાનો છે હા હા સાહેબ અમે આપની સાથે છીએ અને હું તો મોઢેરાના લોકોને અભિનંદન આપીશ કારણ કે ગામે આ યોજનાને સ્વીકારી લીધી અને તેમને વિશ્વાસ થઈ ગયો કે હા અમે અમારા ઘરમાં વીજળી બનાવી શકીએ છીએ ચોવીસ કલાક સાહેબ અમારા ઘરમાં વીજળી આવે છે અને અમે ઘણા ખુશ છીએ ચાલો મારી આપને ઘણી શુભકામનાઓ જે પૈસા બચ્યા છે તેનો બાળકોની ભલાઈ માટે ઉપયોગ કરજો આ પૈસાનો ઉપયોગ સારો થાય જેથી તમારા જીવનને ફાયદો થાય મારી આપને ઘણી શુભકામનાઓ છે અને બધા મોઢેરાવાળાઓને મારા નમસ્કાર સાથીઓ વર્ષાબેન અને વિપિનભાઈએ જે કહ્યું છે તે સમગ્ર દેશ માટે ગામો શહેરો માટે એક પ્રેરણા છે મોઢેરાનો આ અનુભવ સમગ્ર દેશમાં પુનરાવર્તિત કરી શકાય છે સૂર્યની શક્તિ હવે પૈસા પણ બચાવશે અને આવક પણ વધારશે જમ્મુ કાશ્મીરના શ્રીનગરના એક સાથી છે મંજુર અહેમદ લરહવાલ કાશ્મીરમાં ઠંડીના કારણે વીજળીનો ખર્ચ ઘણો થાય છે આ જ કારણે મંજૂરજીનું વીજળીનું બિલ પણ ચાર હજાર રૂપિયાથી વધુ આવતું હતું પરંતુ જ્યારથી મંજૂરજીએ પોતાના ઘર પર સોલાર રૂફટોપ પ્લાન્ટ લગાવ્યો છે તેમનો ખર્ચો અડધાથી પણ ઓછો થઈ ગયો છે આ જ રીતે ઓડિશાની એક દીકરી કુન્ની દેવરી સૌર ઉર્જાને પોતાની સાથે સાથે બીજી મહિલાઓની આજીવિકાનું માધ્યમ બનાવી રહી છે કુન્ની ઓડિશાના કેન્દુઝર જિલ્લાના કરદાપાલ ગામમાં રહે છે તે આદિવાસી મહિલાઓને સોલારથી ચાલતા રીલીંગ મશીન પર સિલ્કના કાંતણની ટ્રેનિંગ આપે છે સોલાર મશીનના કારણે આ આદિવાસી મહિલાઓના માથે વીજળીના બિલનો બોજો પડતો નથી અને તેમની આવક થઈ રહી છે આજ તો સૂર્યદેવની સૌર ઉર્જાનું વરદાન તો છે વરદાન અને પ્રસાદનો તો જેટલો વિસ્તાર થાય તેટલો જ સારો હોય છે આથી મારી આપ સહુને પ્રાર્થના છે કે તમે પણ તેમાં જોડાઓ અને બીજાને પણ જોડો મારા પ્રિય દેશવાસીઓ અત્યારે હું તમારી સાથે સૂરજની વાતો કરી રહ્યો હતો હવે મારું ધ્યાન સ્પેસ તરફ જઈ રહ્યું છે તે એટલા માટે કે આપણો દેશ સોલાર સેક્ટર સાથે જ સ્પેસ સેક્ટરમાં પણ કમાલ કરી રહ્યો છે સમગ્ર દુનિયા આજે ભારતની ઉપલબ્ધિઓને જોઈને આશ્ચર્યચકિત છે આથી મેં વિચાર્યું કે મન કી બાતના શ્રોતાઓને તે જણાવીને હું તેમની પણ ખુશી વધારું સાથીઓ થોડાક દિવસો પહેલા તમે જોયું હશે કે ભારતે એક સાથે છત્રીસ ઉપગ્રહોને અંતરિક્ષમાં સ્થાપિત કર્યા છે દિવાળીના બરાબર એક દિવસ પહેલા મળેલી આ સફળતા એક રીતે તે આપણા યુવાનો તરફથી દેશને એક વિશેષ દિવાળી ભેટ છે આ લોન્ચિંગથી કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કોહિમા સુધી સમગ્ર દેશમાં ડિજિટલ કનેક્ટિવિટીને વધુ મજબૂતી મળશે તેની મદદથી ખૂબ જ અંતરિયાળ વિસ્તારો પણ દેશના બાકીના હિસ્સાઓ સાથે વધુ સરળતાથી જોડાઈ શકશે દેશ જ્યારે આત્મનિર્ભર થાય છે તો કેવી રીતે સફળતાની નવી ઊંચાઈ પર પહોંચી જાય છે આ તેનું પણ એક ઉદાહરણ છે તમારી સાથે વાત કરતા મને તે જૂનો સમય પણ યાદ આવી રહ્યો છે જ્યારે ભારતને ક્રાયોજેનિક રોકેટ ટેકનોલોજી આપવાની મનાઈ કરી દેવામાં આવી હતી પરંતુ ભારતના વૈજ્ઞાનિકોએ ન માત્ર સ્વદેશી ટેકનોલોજી વિકસિત કરી બલકે આજે તેની મદદથી એક સાથે ડઝન ઉપગ્રહ અંતરિક્ષમાં મોકલી રહ્યું છે આ લોન્ચિંગની સાથે ભારત ગ્લોબલ કમર્શિયલ માર્કેટમાં એક મજબૂત પ્લેયર બનીને ઉભર્યું છે આનાથી અંતરિક્ષના ક્ષેત્રમાં ભારત માટે અવસરોના નવા દ્વાર પણ ખુલ્યા છે સાથીઓ વિકસિત ભારતનો સંકલ્પ લઈને ચાલી રહેલો આપણો દેશ બધાના પ્રયાસોથી જ પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકે છે ભારતમાં પહેલા સ્પેસ સેક્ટર સરકારી વ્યવસ્થાઓના પરિઘમાં જ સીમિત હતો જ્યારે આ સ્પેસ સેક્ટર ભારતના યુવાનો માટે ભારતના પ્રાઇવેટ સેક્ટર માટે ખોલી દેવામાં આવ્યું ત્યારથી તેમાં ક્રાંતિકારી પરિવર્તન આવવા લાગ્યા છે ભારતીય ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સ આ ક્ષેત્રમાં નવા નવા ઇનોવેશન અને નવી નવી ટેકનોલોજી લાવવામાં લાગેલા છે વિશેષ કરીને ઇન સ્પેસના સહયોગથી આ ક્ષેત્રમાં મોટું પરિવર્તન થવા જઈ રહ્યું છે ઇન સ્પેસ દ્વારા બિન સરકારી કંપનીઓને પણ પોતાના પેલોડ અને સેટેલાઇટ લોન્ચ કરવાની સુવિધા મળી રહી છે હું વધુમાં વધુ સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેટર્સને અનુરોધ કરીશ કે તેઓ સ્પેસ સેક્ટરમાં ભારતમાં સર્જાઈ રહેલા આ મોટા અવસરોનો પૂરો લાભ ઉઠાવે મારા પ્રિય દેશવાસીઓ જ્યારે વિદ્યાર્થીઓની વાત આવે યુવા શક્તિની વાત આવે નેતૃત્વ શક્તિની વાત આવે તો આપણા મનમાં ઘસાયેલી જૂની ઘણી બધી ધારણાઓ ઘર કરી ગઈ છે અનેકવાર આપણે જોઈએ છીએ કે જ્યારે વિદ્યાર્થી શક્તિની વાત થાય છે તો તેને છાત્ર સંઘ ચૂંટણી સાથે જોડીને તેનું પરીઘ સીમિત કરી દેવામાં આવે છે પરંતુ વિદ્યાર્થી શક્તિનું પરીઘ ઘણું મોટું છે ખૂબ વિશાળ છે વિદ્યાર્થી શક્તિ ભારતને શક્તિશાળી બનાવવાનો આધાર છે અંતે તો આજે જે યુવા છે તે જ તો ભારતને વર્ષ બે હજાર સુડતાલીસ સુધી લઈ જશે જ્યારે ભારત સ્વતંત્રતાની શતાબ્દી મનાવશે તો યુવાઓની આ શક્તિ તેમની મહેનત તેમનો પરસેવો તેમની પ્રતિભા ભારતને એ ઉંચાઈ પર લઈ જશે જેનો સંકલ્પ દેશ આજે લઈ રહ્યો છે આપણા આજના યુવાઓ જે રીતે દેશ માટે કામ કરી રહ્યા છે રાષ્ટ્ર નિર્માણમાં લાગેલા છે તે જોઈને હું ભરોસાથી છલોછલ છું જે રીતે આપણા યુવાનો હેકાથોન્સમાં પ્રોબ્લેમ સોલ્વ કરે છે રાતરાત જાગીને કલાકોના કલાકો કામ કરે છે તે ખૂબ જ પ્રેરણા આપનારું છે વીતેલા વર્ષોમાં થયેલી હેકાથોન્સમાં દેશના લાખો યુવાનોએ મળીને અનેક પડકારોને પૂરા કર્યા છે દેશને નવા સોલ્યુશન આપ્યા છે સાથીઓ તમને યાદ હશે મેં લાલ કિલ્લા પરથી જય અનુસંધાનનું આહવાન કર્યું હતું મેં આ દાયકાને ડિકેડને ભારતનો ટેકેટ બનાવવાની વાત પણ કરી હતી મને એ જોઈને ઘણું સારું લાગ્યું કે તેનું સુકાન આપણા આઈઆઈટીના વિદ્યાર્થીઓએ પણ સંભાળી લીધું છે આજ મહિને ચૌદ પંદર ઓક્ટોબરે બધી ત્રેવીસ આઈઆઈટી પોતાના ઇનોવેશન અને રિસર્ચ પ્રોજેક્ટને પ્રદર્શિત કરવા માટે પહેલીવાર એક મંચ પર આવી આ મેળામાં દેશભરમાંથી પસંદ કરાયેલા વિદ્યાર્થીઓ અને સંશોધકોએ પંચોતેરથી વધુ ઉત્કૃષ્ટ પ્રોજેક્ટને પ્રદર્શિત કર્યા આરોગ્ય ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર રોબોટિક્સ સેમી કન્ડકટર ફાઇવ કોમ્યુનિકેશન આવી ઘણી બધી થીમ પર આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા આમ તો આ બધા જ પ્રોજેક્ટ એક એકથી ચડિયાતા હતા પરંતુ હું કેટલાક પ્રોજેક્ટ વિશે તમારું ધ્યાન આકર્ષિત કરવા માંગુ છું જેમ કે આઈઆઈટી ભુવનેશ્વરની એક ટીમે નવજાત શિશુઓ માટે પોર્ટેબલ વેન્ટિલેટર વિકસિત કર્યું છે તે બેટરીથી ચાલે છે અને તેનો ઉપયોગ અંતરિયાળ ક્ષેત્રોમાં સરળતાથી કરી શકાય છે તે એ બાળકોના જીવનને બચાવવામાં ઘણું સહાયરૂપ સાબિત થઈ શકે છે જેમનો જન્મ નિર્ધારિત સમય પહેલા થઈ જાય છે ઇલેક્ટ્રિક મોબિલિટી હોય કે ડ્રોન ટેકનોલોજી કે પછી ફાઇવ હોય આપણા ઘણા વિદ્યાર્થીઓ તેની સાથે જોડાયેલી નવી ટેકનોલોજી વિકસિત કરવામાં લાગેલા છે અનેક બધી આઈઆઈટી મળીને એક બહુભાષક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે જે સ્થાનિક ભાષાઓને શીખવાની રીતને સરળ કરે છે આ પ્રોજેક્ટ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને તેના લક્ષ્યોની પ્રાપ્તિમાં પણ ઘણી મદદ કરશે તમને એ જાણીને પણ સારું લાગશે કે આઈઆઈટી મદ્રાસ અને આઈઆઈટી કાનપુરે ભારતના સ્વદેશી ફાઇવજી ટેસ્ટ બેડને તૈયાર કરવામાં અગ્રણી ભૂમિકા નિભાવી છે નિશ્ચિત રીતે આ એક શાનદાર શરૂઆત છે મને આશા છે કે આવનારા સમયમાં આ પ્રકારના અનેક પ્રયાસો જોવા મળશે મને એ પણ આશા છે કે આઈઆઈટીથી પ્રેરણા લઈને બીજી સંસ્થાઓ પણ સંશોધન અને વિકાસ સાથે જોડાયેલી પોતાની પ્રવૃત્તિઓમાં તેજી લાવશે મારા પ્રિય દેશવાસીઓ પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા આપણા સમાજના કણકણમાં સમાહિત છે અને તેને આપણે આપણી ચારે તરફ અનુભૂત કરી શકીએ છીએ દેશમાં એવા લોકોની ખોટ નથી જે પર્યાવરણની રક્ષા માટે પોતાનું જીવન અર્પણ કરી દે છે કર્ણાટકના બેંગલુરૂમાં રહેતા સુરેશકુમારજી પાસેથી પણ આપણે ઘણું બધું શીખી શકીએ છીએ તેમનામાં પ્રકૃતિ અને પર્યાવરણની રક્ષા માટે ગજબની ધગસ છે વીસ વર્ષ પહેલાં તેમણે શહેરના સહકારનગરના જંગલને ફરીથી લીલુંછમ બનાવવાનું બીડું ઝડપ્યું હતું આ કામ મુશ્કેલીઓથી ભરપૂર હતું પરંતુ વીસ વર્ષ પહેલાં લગાવેલા છોડ આજે ચાલીસ ચાલીસ ફીટ ઊંચા વિશાળ કાય ઝાડ બની ચૂક્યા છે હવે તેમની સુંદરતા પ્રત્યેકનું મન મોહિલ છે તેથી ત્યાં રહેનારા લોકોને પણ ખૂબ જ ગર્વની અનુભૂતિ થાય છે સુરેશકુમારજી બીજું એક અદભુત કામ પણ કરે છે તેમણે કન્નડ ભાષા અને સંસ્કૃતિને ઉત્તેજન આપવા માટે સહકારનગરમાં એક બસ શેલ્ટર પણ બનાવી છે તેઓ સેંકડો લોકોને કન્નડમાં લખાયેલી પિત્તળની તકતી પણ ભેટમાં આપી ચૂક્યા છે નિવસન તંત્ર અને સંસ્કૃતિ બંને સાથે સાથે આગળ વધે અને ફૂલે ફાલે વિચારો આ કેટલી મોટી વાત છે સાથીઓ આજે પર્યાવરણને અનુકૂળ રહેણી કરણી અને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો માટે લોકોમાં પહેલાથી વધુ જાગૃતિ જોવા મળી રહી છે મને તમિલનાડુના આવા જ એક રસપ્રદ પ્રયાસ વિશે પણ જાણવાની તક મળી આ શાનદાર પ્રયાસ કોઈમ્બતુરના અનાઇકટ્ટીમાં આદિવાસી મહિલાઓની એક ટીમનો છે આ મહિલાઓએ નિકાસ માટે પર્યાવરણને અનુકૂળ દસ હજાર ટેરાકોટા ટી કપનું નિર્માણ કર્યું કમાલની વાત તો એ છે કે ટેરાકોટા ટી કપ બનાવવાની પૂરી જવાબદારી આ મહિલાઓએ સ્વયં ઉપાડી માટી મિશ્રણથી માંડીને છેવટના પેકેજિંગ સુધી બધા કામો સ્વયં કર્યા તેના માટે તેમણે પ્રશિક્ષણ પણ લીધું હતું આ અદભુત પ્રયાસની જેટલી પણ પ્રશંસા કરવામાં આવે તે ઓછી છે સાથીઓ ત્રિપુરાના કેટલાક ગામોએ પણ ઘણું મોટું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે તમે લોકોએ બાયોવિલેજ તો જરૂર સાંભળ્યું હશે પરંતુ ત્રિપુરાના કેટલાક ગામ બાયોવિલેજ ટુની સીડી ચડી ગયા છે બાયોવિલેજ ટુમાં એ વાત પર ભાર મૂકવામાં આવે છે કે પ્રાકૃતિક આપત્તિઓથી થનાર નુકસાનને કેવી રીતે ઓછામાં ઓછું કરવામાં આવે તેમાં વિભિન્ન ઉપાયોથી લોકોના જીવન સ્તરને ઉત્કૃષ્ટ બનાવવા પર પૂરું ધ્યાન આપવામાં આવે છે સોલાર એનર્જી બાયોગેસ મધમાખી ઉછેર અને જૈવિક ખાતરો આ બધા પર પૂરું ધ્યાન રહે છે એકંદરે જો જોઈએ તો આબોહવા પરિવર્તન વિરુદ્ધના અભિયાનને બાયોવિલેજ ટુ ખૂબ જ મજબૂતી આપનારું છે હું દેશના અલગ અલગ હિસ્સામાં પર્યાવરણ સંરક્ષણ માટે વધી રહેલા ઉત્સાહને જોઈને ખૂબ જ ખુશ છું કેટલાક દિવસો પહેલા જ ભારતમાં પર્યાવરણની રક્ષા માટે સમર્પિત મિશન લાઇફને પણ શરૂ કરવામાં આવ્યું છે મિશન લાઇફનો સીધો સિદ્ધાંત છે એવી જીવનશૈલી એવી લાઇફ ઉત્તેજન જે પર્યાવરણને નુકસાન ન પહોંચાડે મારો અનુરોધ છે કે તમે પણ મિશન લાઇફને જાણો તેને અપનાવવાનો પ્રયાસ કરો સાથીઓ કાલે એકત્રીસ ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ છે સરદાર વલ્લભભાઈ પટેલજીની જયંતિનો પુણ્ય અવસર છે આ દિવસે દેશના ખૂણે ખૂણામાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવે છે આ દોડ દેશમાં એકતાના સૂત્રને મજબૂત કરે છે આપણા યુવાનોને પ્રેરિત કરે છે આજથી કેટલાક દિવસો પહેલા આવી જ ભાવના આપણી રાષ્ટ્રીય રમતો દરમિયાન પણ જોવા મળી જોડેગા ઇન્ડિયા તો જીતેગા ઇન્ડિયા આ થીમ સાથે રાષ્ટ્રીય રમતોએ એક તરફ એકતાનો મજબૂત સંદેશ આપ્યો તો બીજી બાજુ ભારતની રમતગમતની સંસ્કૃતિને ઉત્તેજન આપવાનું કામ પણ કર્યું છે તમને એ જાણીને આનંદ થશે કે ભારતમાં રાષ્ટ્રીય રમતોનું આ અત્યાર સુધીનું સૌથી મોટું આયોજન હતું તેમાં છત્રીસ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં સાત નવી અને બે સ્વદેશી સ્પર્ધા યોગાસન અને મલખંભ પણ સામેલ હતી સુવર્ણ ચંદ્રક જીતવામાં સૌથી આગળ ત્રણ ટીમો રહી સર્વિસીસની ટીમ મહારાષ્ટ્ર અને હરિયાણાની ટીમ આ રમતોમાં છ રાષ્ટ્રીય વિક્રમ અને લગભગ સાહીઠ નેશનલ ગેમ્સ રેકોર્ડ પણ બન્યા હું ચંદ્રક જીતનારા નવા વિક્રમો બનાવનારા આ રમત સ્પર્ધામાં ભાગ લેનારા બધા ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું હું આ ખેલાડીઓના સોનેરી ભવિષ્યની કામના પણ કરું છું સાથીઓ હું એ બધા લોકોની પણ હૃદયથી પ્રશંસા કરવા માગું છું જેમણે ગુજરાતમાં થયેલી રાષ્ટ્રીય રમતોના સફળ આયોજનમાં પોતાનું યોગદાન આપ્યું તમે જોયું છે કે ગુજરાતમાં તો રાષ્ટ્રીય રમત નવરાત્રી દરમિયાન યોજાઈ આ રમતોના આયોજન પહેલા એકવાર તો મારા મનમાં પણ વિચાર આવ્યો કે આ સમયમાં તો સમગ્ર ગુજરાત આ ઉત્સવમાં જોડાયેલું હોય છે તો લોકો આ રમતોનો આનંદ કેવી રીતે લઈ શકશે આટલી મોટી વ્યવસ્થા અને બીજી તરફ નવરાત્રીના ગરબા વગેરેની વ્યવસ્થા આ બધા કામો ગુજરાત એક સાથે કેવી રીતે કરી શકશે પરંતુ ગુજરાતના લોકોએ પોતાના આતિથ્ય સત્કારથી બધા મહેમાનોને ખુશ કરી દીધા અમદાવાદમાં રાષ્ટ્રીય રમતો દરમિયાન જે રીતે કળા રમત અને સંસ્કૃતિનો સંગમ થયો તે ઉલ્લાસથી ભરપૂર હતો ખેલાડીઓ પણ એક તરફ રમતમાં ભાગ લેતા હતા તો બીજી તરફ સાંજે ગરબા અને દાંડિયા રાસના રંગમાં ડૂબી જતા હતા તેમણે ગુજરાતી ખાણીપીણી અને નવરાત્રીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ઘણી શેર કરી આ જોવું આપણા બધા માટે ઘણું જ આનંદદાયક હતું છેવટે આ પ્રકારની રમતોથી ભારતની વિવિધ સંસ્કૃતિઓ વિશે પણ ખબર પડે છે તે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને પણ એટલી જ મજબૂત કરે છે મારા પ્રિય દેશવાસીઓ નવેમ્બર મહિનામાં પંદર તારીખે આપણો દેશ જનજાતીય ગૌરવ દિવસ મનાવશે તમને યાદ હશે દે ગયા વર્ષે ભગવાન બિરસા મુંડાની જયંતિના દિવસે આદિવાસી વારસા અને ગૌરવને ઉજવવા માટે આ શરૂઆત કરી હતી ભગવાન બિરસા મુંડાએ પોતાના નાના એવા જીવનકાળમાં અંગ્રેજી શાસન વિરુદ્ધ લાખો લોકોને ભેગા કર્યા હતા તેમણે ભારતની સ્વતંત્રતા અને આદિવાસી સંસ્કૃતિની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું આવું ઘણું બધું છે જે આપણે ધરતી આબા બિરસા મુંડા પાસેથી શીખી શકીએ છીએ સાથીઓ જ્યારે ધરતી આબા બિરસા મુંડાની વાત આવે છે નાના એવા તેમના જીવનકાળ તરફ દ્રષ્ટિપાત કરીએ છીએ તો આજે પણ આપણે તેમનામાંથી ઘણું બધું શીખી શકીએ છીએ અને ધરતી આબાએ તો કહ્યું હતું આ ધરતી આપણી છે આપણે તેના રક્ષક છીએ તેમના આ વાક્યમાં માતૃભૂમિ માટે કર્તવ્ય ભાવના પણ છે અને પર્યાવરણ માટે આપણા કર્તવ્યોની અનુભૂતિ પણ છે તેમણે સદૈવ એ વાત પર ભાર આપ્યો હતો કે આપણે આપણી આદિવાસી સંસ્કૃતિને ભૂલવાની નથી તેમનાથી જરા પણ દૂર નથી જવાનું આજે પણ આપણે દેશના આદિવાસી સમાજો પાસેથી પ્રકૃતિ અને પર્યાવરણ સંદર્ભે ઘણું બધું શીખી શકીએ છીએ સાથીઓ ગયા વર્ષે ભગવાન બિરસા મુંડાની જયંતિના અવસર પર મને રાંચીના ભગવાન બિરસા મુંડા સંગ્રહાલયના ઉદઘાટનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું હું યુવાનોને અનુરોધ કરીશ કે તમને જ્યારે પણ સમય મળે તમે તેને જોવા માટે અવશ્ય જાઓ હું તમને એ પણ જણાવવા માગું છું કે એક નવેમ્બર એટલે કે પરમ દિવસે હું ગુજરાત રાજસ્થાનની સીમા પર આવેલા માનગઢમાં રહીશ ભારતના સ્વતંત્રતા સંગ્રામ અને આપણા સમૃદ્ધ આદિવાસી વારસામાં માનગઢનું ઘણું જ વિશિષ્ટ સ્થાન રહ્યું છે ત્યાં નવેમ્બર ઓગણીસો તેરમાં એક ભયાનક નરસંહાર થયો હતો જેમાં અંગ્રેજોએ સ્થાનિક આદિવાસીઓની નિર્મમતાપૂર્વક હત્યા કરી દીધી હતી કહેવાય છે કે આ નરસંહારમાં એક હજારથી વધુ આદિવાસીઓને પોતાના પ્રાણ ગુમાવવા પડ્યા હતા આ જનજાતીય આંદોલનનું નેતૃત્વ ગોવિંદ ગુરુજીએ કર્યું હતું જેમનું જીવન દરેકને પ્રેરિત કરનારું છે આજે હું બધા આદિવાસી શહીદો અને ગોવિંદ ગુરુજીના અદમ્ય સાહસ અને શૌર્યને નમન કરું છું આપણે આ અમૃતકાળમાં ભગવાન બિરસા મુંડા ગોવિંદ ગુરુ અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓના આદર્શોનું જેટલું નિષ્ઠાથી પાલન કરીશું આપણો દેશ એટલી જ ઊંચાઈઓને સ્પર્શશે મારા પ્રિય દેશવાસીઓ આગામી આઠ નવેમ્બરે ગુરુપૂરબ છે ગુરુ નાનકજીનું પ્રકાશ પર્વ જેટલું આપણી આસ્થા માટે મહત્વપૂર્ણ છે એટલું જ આપણને તેમાંથી શીખવા પણ મળે છે ગુરુ નાનક દેવજીએ પોતાનું પૂરું જીવન માનવતા માટે પ્રકાશ ફેલાવ્યું છેલ્લા કેટલાક વર્ષોમાં દેશે ગુરુઓના પ્રકાશને જન જન સુધી પહોંચાડવા માટે અનેક પ્રયાસ કર્યા છે આપણને ગુરુ નાનક દેવજીના પાંચસો પચાસમાં પ્રકાશ પર્વને દેશ અને વિદેશમાં વ્યાપક સ્તર પર મનાવવાનું સૌભાગ્ય મળ્યું હતું દાયકાઓની પ્રતીક્ષા પછી કરતારપુર સાહેબ કોરિડોરનું નિર્માણ પણ એટલું જ સુખદ છે કેટલાક દિવસો પહેલા જ મને હેમકુંડ સાહિબ માટે રોપ વેના શિલાન્યાસનું પણ સૌભાગ્ય મળ્યું છે આપણે આપણા ગુરુઓના વિચારમાંથી સતત શીખવાનું છે તેમના માટે સમર્પિત રહેવાનું છે આ દિવસે કાર્તક પૂર્ણિમા પણ છે આ દિવસે આપણે તીર્થોમાં નદીઓમાં સ્નાન કરીએ છીએ સેવા અને દાન કરીએ છીએ હું તમને બધાને આ પર્વોના હાર્દિક અભિનંદન આપું છું આવનારા દિવસોમાં અનેક રાજ્ય પોતાના રાજ્ય દિવસ પણ મનાવશે આંધ્રપ્રદેશ પોતાનો સ્થાપના દિવસ મનાવશે કેરળ પીરાવી મનાવવામાં આવશે કર્ણાટક આવશે આ જ રીતે મધ્યપ્રદેશ છત્તીસગઢ અને હરિયાણા પણ પોતાના રાજ્ય દિવસ મનાવશે હું આ બધા રાજ્યોના લોકોને શુભકામનાઓ પાઠવું છું આપણા બધા રાજ્યોમાં એકબીજાથી શીખવાની સહયોગ કરવાની અને મળીને કામ કરવાની ભાવના જેટલી મજબૂત થશે દેશ એટલો જ આગળ જશે મને વિશ્વાસ છે કે આપણે આ ભાવનાથી આગળ વધીશું તમે બધા પોતાની કાળજી લેજો સ્વસ્થ રહો મન કી બાતની આગામી મુલાકાત સુધી મને આજ્ઞા આપશો નમસ્કાર ધન્યવાદ